વેલકમ ટુ ચેતુસ કિચન. આજે આપણે બનાવીશું જે બપોરની રોટલી બચેલી હોય એમાંથી નાસ્તો બનાવશું. સવારનો નાસ્તો હોય કે સાંજે 5 વાગ્યાનો નાસ્તો હોય, છોકરાઓને ખાવાની મજા આવે. આને તમે શું નામ દો એ કમેન્ટ બોક્સમાં મને કમેન્ટ કરીને કહેજો. તો અહીંયા આપણે બચેલી બપોરની રોટલી લીધેલી છે અને 1 વાટકી ચણાનો લોટ લીધેલો છે. સ્વાદ મુજબ મીઠું, બાકી મસાલિયાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરશું અને પાણી. તો ચાલો આપણે આ ચણાના લોટનો આપણે પહેલાં બેટર બનાવી લેશું. તો અહીંયા આપણે ચણાનો લોટ લઈ લીધો છે અને એની અંદર આપણે આ રોટલી તો મીઠાવાળી છે, તો મારા પરિવારમાં અમે મીઠાવાળી જ રોટલી ખાઈએ છીએ. ઘણાના ઘરમાં મીઠા વગરની રોટલી ખાતા હોય છે, પણ અમારે મીઠાવાળી રોટલી ખાઈ છે એટલે મીઠાવાળી રોટલી છે. એટલે આમાં મીઠું ઉમેરવામાં આપણે ધ્યાન રાખશું. થોડું આ ચણાનો લોટ જેટલું જ આપણે મીઠું ઉમેરશું. 1/2 ચમચી જેટલી હળદર ઉમેરશું, 1/2 ચમચી જેટલું લાલ મરચું પાવડર, 1/2 ચમચી જેટલું ધાણા જીરું, 5 ચમચી જેટલી હિંગ. હવે આનો આપણે બેટર તૈયાર કરવાનું છે. આમાં પાણી ઉમેરીને થોડું થોડું ઉમેરશું. થોડું થોડું ઉમેરતા જાશું અને આપણે એનું બેટર તૈયાર કરી લઈશું. એકને તળેલી રોટલી ને તળેલી ચિપ્સ, રોટલીને ચિપ્સ ખાઈને કંટાળા હોય તો આવું કંઈક અલગ બનાવો તો છોકરાઓને ખાવાની ખૂબ મજા આવશે. અને સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ થવા રાખી દીધું છે, તો આપણી ચમચી પાછળથી ગોળ થાય એવું આપણે બેટર બનાવવાનું. તો અહીં આપણું બેટર તૈયાર થઈ ગયું છે. જો એવું બેટર આપણે તૈયાર કરવાનું, તો રોટલીને આપણે કટ કરી લઈશું. આવી રીતે આપણે રોટલીને કટ કરી લેવાની છે. તો રોટલીને આપણે 8 ભાગમાં અહીં આવી રીતે કટ કરી લીધી છે, તો બધી રોટલીને આપણે આવી રીતે 8 ભાગમાં કટ કરી લેશું અને સાઈડ ઉપર રાખી દઈએ. જે રોટલી કટિંગ કરેલી છે એને સાઈડ ઉપર રાખી દઈએ અને બીજી રોટલી પણ સેમ એ જ રીતે આપણે કટિંગ કરી લેવાની છે. તો રોટલીનું બધું આપણે કટિંગ, બધી રોટલીને આપણે કટિંગ કરી લીધી છે. જે બેટર બનાવ્યું છે એની અંદર ડીપ કરીને, એટલે કે એની અંદર બોળી અને આપણે આને બધી રોટલીને આવી રીતે તળવાની છે. તો આનો અલગ એવો સ્વાદ આવશે, મસ્ત એવો, એકદમ ક્રિસ્પી થાય એવી રીતે તળવાની છે. મીડિયમ ગેસ ઉપર આપણાને તળવાની, એટલે સરસ એવી ક્રિસ્પી થાય આપણી રોટલી. અને રોટલીના ભજીયા પણ કહી શકો. એ સિવાય તમે આનું શું નામ આપો છો એ મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, જેટલી આવશે એટલી આપણે આમાં લઈશું. બાળકોને લંચ બોક્સમાં પણ તમે આ નાસ્તામાં આપી શકો. Thank you.
આપણે રોટલીના પકોડા પણ બનાવેલા છે, આપણી ચેનલ ઉપર તમને મળી જશે. મીડિયમ ગેસ ઉપર હળવે મીડિયમ ગેસ ઉપર આપણાને સરસ ક્રિસ્પી એવા થવા દેવાના. તો અહીંયા આપણે ગોલ્ડન કલર આવી ગયો છે આપણા આ ભજીયાનો. તો હવે આપણે આને બહાર લઈ લેશું. આ સરસ ક્રિસ્પી એવા થઈ ગયા છે અને ચા સાથે ખાવાની ખૂબ મજા આવે છે. આવી રીતે આમ કરું છું તો તમને મસ્ત એવો અવાજ આવે છે, ક્રિસ્પી એવો. તો આપણે આને થાલીના ભજીયા તૈયાર કરી લઈશું. તો આવી જ રીતે બધા રોટલીના ભજીયા આપણે તૈયાર કરી લેશું. તો તૈયાર છે અહીંયા આપણો રોટલીનો મસ્ત એવો નવો નાસ્તો, અને તમે ભજીયા પણ કહી શકો. આ સિવાય તમે આનો શું નાસ્તાનું નામ આપશો એમાં કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આ નાસ્તાને તમે ચા સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે, અને બાળકોને તો ટમેટો સોસ સાથે પણ ખાવાની ખૂબ મજા આવે છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોને દબાવતા ભૂલતા નહીં, અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.